દ્વારકાના દરિયાની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી કરવા પર તમામ બોટ માલિકો, માછીમારો, માછીમાર આગેવાનોને સૂચનાઓ આપી પ્રતિબંધ લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી કરતા માછીમારોની બોટ કેમેરામાં કેદ થઈ હતી. અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમને આધારે હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના પાણીમાં વરસાદી માહોલ વચ્ચે ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ, નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર ચોપાટી સહિત કાંઠાળ વિસ્તારોમાં 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દેવભૂમિ જિલ્લાના તમામ બોટ માલિકો અને માછીમારોને આ સ્થિતિ અંગે વળી વળગી માહિતી આપવામાં આવી હતી. તમામ માછીમાર આગેવાનોને પણ કડી સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રભારી સચિવ કલેક્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર તારીખ 31 ઓગસ્ટ 2024 થી તારીખ 1 સપ્ટેમ્બર 2024 સુધી દરિયામાં માછીમારી કરવામાં ન આવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. દ્વારકાના દરિયાની ખતરનાક સ્થિતિને પગલે ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓખા ફિશરીઝ અધિક્ષક દ્વારા માછીમારી કરતા તમામ બોટ માલિકો, માછીમારો અને માછીમાર આગેવાનોને સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી છે કે દરિયામાં માછીમારી કરવી ટાળવા માટે હુકમ આપવામાં આવ્યો છે. આ સૂચનાઓ દરમિયાન દરિયાની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખવું એ મહત્વપૂર્ણ છે. આ સૂચનાઓ છતાં દ્વારકાના દરિયામાં માછીમારી કરતા બોટો કેમેરામાં કેદ થઈ હતી. આ બોટો ખતરનાક પવન અને કરંટ વચ્ચે માછીમારી કરી રહ્યા હતા, જે અન્ય માછીમાર અને દરિયાની સલામતી માટે ખતરનાક છે. ફિશરીઝ અધિક્ષક અને અન્ય અધિકારીઓ દ્વારા આવી હાલતને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. તેઓએ માછીમાર અને બોટ માલિકોને પુનરાવર્તિત રીતે સૂચનાઓ આપી છે અને દરિયાની સલામતી માટે વધુ કડક પગલાં ભરવા માટે સૂચનાઓ આપી છે.